2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું. ગુજરાતના સ્થાનિક રાજકારણ પર છે તમામ રાજકીય પક્ષોની નજર. ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીટીપી અને ઓવેસી પોતાના તમામ ઉમેદવારો કરશે ઉભા. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો મતદારોને રીઝવી શકશે ખરો? ઓવેસી અને એનસીપીના કારણે કોંગ્રેસની વોટ બેંક પર પડશે અસર? વિપક્ષ તરીકે કોંગ્રેસની નબળી કામગીરીનો લાભ આમ આદમી પાર્ટી મેળવી શકશે ખરી? જ્યારે અમારે કામ હોય અને અમે કહીએ તો કામ ન કરે એને અમારે હું મત દેવાનું? 700 કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં શું આમ આદમી પાર્ટી થશે સફળ? કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેની નૈયા તારસે કે દુબાડશે? 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી અને કોઈ સારું કામ કરતું નથી. છેલ્લા 25 વર્ષથી શાસન કરતા ભાજપ શાસકોને મતદારો ફરી ચૂકશે કે થશે સત્તા પરિવર્તન? મત તો આપવાનું જ નથી ભાજપમાં, કેમ કે કઈ કામ થતું જ નથી. જનતા માટે પક્ષ મોટો કે ઉમેદવાર? હવે મુલાકાત લેવામાં તો એવું છે બેન, મેં તો નગરસેવકને ઓળખતો જ નથી. આ તમામ સવાલોના જવાબ માટે જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ સત્તાની સતરંજ S90. ખૂબ સારો માહોલ લાગી રહ્યો છે. અત્યાર લગીના ઇતિહાસમાં સારામાં સારો માહોલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સારી રીતે પ્રચાર કરી રહ્યા છે અને લોક સંપર્કમાં સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે અહીંયાથી રેલી નીકળી સમગ્ર વોર્ડમાં ફરશે અને બધાને સાથે સરકારને બધાને અપીલ કરવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે તેની ગાથા આખા ભારતમાં ગુંજી ઉઠે અને જ્યારે સુરત શહેર મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે સર્વ એને સારામાં સારા મતથી 120 ઉમેદવારને જીતાડી ભારતીય જનતા પાર્ટીના 20 કમળને આપણે સુરત શહેરમાં અર્પણ કરવા માટે મારી સર્વ નાગરિક અપીલ છે. મારા હિસાબે 1200 થી વધારે વાહનો આ રેલીમાં જોડાશે અને સુરત આખું કેસરિયા રંગથી ભગવો લહેરાશે એવી મારે સર્વ કાર્યકર્તાને કહેવામાં આવે છે. માહોલ એટલો સરસ છે કે ભારતીય જનતા પાર્ટીના 1200 થી વધારે વેહિકલ લઈને અમે શેરી શેરી ગલી ગલીમાં બધા ફરીશું અને ભારત માતા કી જય અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એવી શુભકામના સાથે અમે બધા સાથે રહીશું. મતદાતાઓને શું અપીલ કરશો? મતદાતાને અપીલ કરશું કે ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ આટલો સરસ વિકાસ કર્યો છે એ વિકાસને ધ્યાનમાં રાખી અમે 4 ઉમેદવાર જે ઊભા છે તે 4 ઉમેદવારને 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 11 નંબર પર 4 કમળ પર બટન દબાવીને ભવ્ય વિજયથી અમને જીતાડે તેવી અપીલ કરીશું. દર્શક મિત્રો, આપણી સાથે મહિલા ઉમેદવારો જોડાઈ ચૂક્યા છે. અંતિમ જે પુરુષ ઉમેદવાર છે તેમની સાથે પણ મુલાકાત કરશું અને તેમનો પણ પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. જી, આપનો પરિચય આપશો?
2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું. ગુજરાતના સ્થાનિક રાજકારણ પર છે તમામ રાજકીય પક્ષોની નજર. ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીટીપી અને ઓવેસી પોતાના તમામ ઉમેદવારો કરશે ઉભા. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો મતદારોને રીઝવી શકશે ખરો? ઓવેસી અને એનસીપીના કારણે કોંગ્રેસની વોટ બેંક પર પડશે અસર? વિપક્ષ તરીકે કોંગ્રેસની નબળી કામગીરીનો લાભ આમ આદમી પાર્ટી મેળવી શકશે ખરી? જ્યારે અમારે કામ હોય અને અમે કહી તો કામ ન કરે એને અમારે શું મત દેવાનું? 700 કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં શું આમ આદમી પાર્ટી થશે સફળ? કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેની નૈયા તારસે કે દુબાડશે? 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી અને કોઈ સારું કામ કરતું નથી. છેલ્લા 25 વર્ષથી શાસન કરતા ભાજપ શાસકોને મતદારો ફરી ચૂકશે કે થશે સત્તા પરિવર્તન? મત તો આપવાનું જ નથી ભાજપમાં, કેમ કે કઈ કામ થતું જ નથી. જનતા માટે પક્ષ મોટો કે ઉમેદવાર? હવે મુલાકાત લેવામાં તો એવું છે બેન, મેં તો નગરસેવકને ઓળખતો જ નથી. આ તમામ સવાલોના જવાબ માટે જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ સત્તાની સતરંજ એસ 90.